વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ખાતે સંબોધન કર્યું અને ડીસા ખાતે સંબોધનમાં ગુજરાતને લગતી કેટલીક મહત્વની વાતો પોતાના સંબોધનમાં જણાવી છે. હિરેન પાસેથી આ તમામ વિગતો મેળવીએ. હિરેન, પ્રધાનમંત્રીએ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની બે સીટો બનાસકાંઠા અને પાટણ માટે આજે પ્રચાર સભાની પહેલું સંબોધન આ સભાને કર્યું હતું અને સંબોધનની અંદર તેમણે ગુજરાતના કેટલાક મુદ્દાને પણ આવરી લીધા છે. વિકાસની સાથે કોંગ્રેસ ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કર્યો. સૌથી પહેલાં રાહુલ ગાંધીને યાદ કરી તેમણે કહ્યું કે આજ રાહુલ ગાંધી છે એટલે કે કોંગ્રેસના સહજાદા છે જેમણે મોદી સમાજને ચોર કર્યો હતો. સ્વાભાવિક રીતે જ આ પટ્ટાની અંદર મોદી સમાજના મત પણ સારા એવા પ્રમાણમાં છે. મોદીએ પોતાના માતા પિતાના અપમાનનો મુદ્દો પણ અહીંયા યાદ લીધો. આ ઉપરાંત એમણે કોંગ્રેસને આડે હાથે લીધા, કહ્યું કે બે નેતાઓ અહેમદ પટેલનું નામ લઈને કહ્યું કે કોંગ્રેસના સિનિયર નેતા કે જેમની બોલબાલા હતી એવા અહેમદ પટેલનો પરિવાર જ આ વખતે કોંગ્રેસને ભરૂચમાં મત નહીં આપી શકે. તો પ્રદેશ પ્રમુખનું નામ લીધા વગર કહ્યું કે એક મોટા નેતા છે કોંગ્રેસના કે જે ભાવનગરથી આવે છે એ પોતે કોંગ્રેસને આ વખતે મત નહીં આપી શકે, એ વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. આ સાથે નવી પેઢી કે જેણે કોંગ્રેસનું શાસન જોયું નથી એવી પેઢીને પણ કોંગ્રેસનું શાસન શું છે એ યાદ કરાવવા માટે કહ્યું અને એમણે કોંગ્રેસના જૂના સમયમાં શું થયું હતું અને એના સામે અત્યારની સ્થિતિ શું છે એનું પણ તુલના કરી, જેથી કરીને નવી પેઢી ભાજપને મત આપે. હાલની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા યુવાનો જે વિરોધ કરી રહ્યા છે એ મુદ્દાને પણ આડકતરી રીતે એમાં પ્રધાનમંત્રીએ આવરી લીધો હોવાનું દેખાઈ રહ્યું છે. સાથે પ્રધાનમંત્રીએ બનાસકાંઠા અને પાટણ વિસ્તાર એવું છે કે જે લાંબા સમય સુધી એટલે કે 2003-04 સુધી આ વિસ્તારની અંદર પાણી માટે તંગી હતી, પાણી માથે લઈને આવવું પડતું હતું. આજે પણ કેટલાક વિસ્તારોમાં ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાતને પણ તેમણે આવરી લીધી છે કે જ્યાં પાણી માટે વલખા મારવામાં આવતા હતા અડધો દિવસ સુધી બહેનોએ માત્ર પાણી ભરવામાં જ નીકળી જતો હતો ત્યાં આજે નર્મદાનું પાણી પહોંચ્યું છે. જ્યાં પાણી પીવાના ફાંફા હતા ત્યાં અત્યારે દાડમની ખેતી થઈ રહી છે. વંદે ભારત ટ્રેન પાલનપુર સુધી પહોંચી છે. આ તમામ બાબતો છે એ સ્થાનિક લોકોને યાદ કરાવી અને એક લોકો સાથે એટ્રેક્શન રહે, લોકો સાથે ભાવનાત્મક રીતે જોડી શકાય એટલા માટે એમણે ગુજરાતી ભાષામાં આ તમામ બાબતો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને પ્રધાનમંત્રીએ ઓવરઓલ ઉત્તર ગુજરાતની પોતાની શૈલીમાં ઉત્તર ગુજરાતની આ બે બેઠકો ઉપર પ્રચાર દરમિયાન કોંગ્રેસથી લઈ અને સ્થાનિક મુદ્દાઓ પર પણ તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા, સ્થાનિક મુદ્દાઓ પર વાત કરી અને સાથે પ્રધાનમંત્રીથી લઈ અને મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળની જે વાતો છે, વિકાસની વાતો છે એ પણ લોકોને યાદ કરાવી હતી. ડીસાની એ ડીસા અત્યારે ડીસા ખાતે તેમણે સંબોધન કર્યું, હિંમતનગર ખાતે સંબોધન કરવા જવાના છે, પરંતુ એ વખતે સંબોધન દરમિયાન મોદી સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી હતી રાહુલ ગાંધી દ્વારા તેની પણ તેમણે વાત કરી. એ ઉપરાંત તેમણે કહ્યું કે કોંગ્રેસના જે નેતાઓ હતા તેમણે વડાપ્રધાન મોદીના માતા પિતાનું પણ અપમાન કર્યું હતું. જો સ્વાભાવિક રીતે આ એ જ ગુજરાત છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ જે મોદી સમાજને ચોર કહ્યા હતા અથવા તો મોદી સમાજનું અપમાન કર્યું હતું એની સામે સુરતમાં ફરિયાદ થઈ હતી અને એ જ ફરિયાદના કારણે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું જે પદ છે એ રદ થયું હતું. એટલે ગુજરાત એના માટે પણ એટલું જ મહત્વનું છે અને એટલા જ માટે ફરીથી મોદી સમાજનો અપમાનનો મુદ્દો છે પ્રધાનમંત્રીએ અહીંયાથી યાદ કરાવ્યો છે. સાથે એમના માતા પિતા સામે જે પણ જે અપમાન થયા છે એમના સામે નિવેદનો કોંગ્રેસના લોકોએ કર્યા છે એ બાબતને ભાવનાત્મક રીતે જોડી અને એમણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. એટલા માટે કારણ કે એમણે પોતાનું બાળપણનો સમય છે, એમનો પરિવાર છે ઉત્તર ગુજરાતમાંથી અને આ મહેસાણા લોકસભા બેઠક ઉપરથી એટલે કે પાટણ અને બનાસકાંઠા ત્યાંથી અડીને આવેલી આ બંને બેઠકો છે. એટલા જ માટે પરિવારની ભાવના એક જોડાઈ રહે અને પરિવારના અપમાનની વાત છે તો એટલા જ માટે કોંગ્રેસને એક ત્યાં સીધી ટક્કર આપી શકાય એટલા માટે એમણે આ ઉલ્લેખો કર્યા છે. આ ઉપરાંત એમણે ઓબીસી સમાજ આ વિસ્તારની અંદર વધુ હોવાના કારણે ઓબીસી સમાજનું અપમાન, મોદી સમાજનું અપમાન એટલે ઓબીસી સમાજનું અપમાન પણ એની અંદર ગણવામાં આવ્યું છે. આ મુદ્દો પણ એમણે અંદર આવરી લીધું છે. બાકી અગાઉ મેં કહ્યું એ પ્રકારે અહેમદ પટેલની વાત હોય કે શક્તિસિંહ ગોહિલની વાત હોય એમના પરિવાર વિશે અથવા તો એ મત નહીં આપી શકે મુદ્દા પણ એમણે આવરી લીધા છે. ઓવરઓલ જોઈએ તો પહેલી જ સભા પ્રધાનમંત્રીની હતી અને એમાં જ લિમિટેડ માત્રામાં આ વખતે પ્રધાનમંત્રી પ્રચાર કરવાના હોવાના કારણે એમણે એક સાથે 3-3 અને 4-4 બેઠકો પર સભાઓ સંબોધન કરી રહ્યા છે અને એના પહેલા તબક્કાની આ પૂરું થઈ અને હવે હિંમતનગર માટે તેઓ ત્યાંથી રવાના થયા છે. આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે. તો એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતે હતા, સંબોધન તેમણે કર્યું, અનેક બાબતોને આવરી લીધી તેમણે પોતાના સંબોધનમાં. ત્યારબાદ હવે તેઓ જવાના છે હિંમતનગર ખાતે, હિંમતનગરમાં પણ સભા સંબોધવાના, 3 ઉમેદવારો માટે ત્યાં તેઓ સભા સંબોધવાના છે. આ ઉપરાંત જે અલગ અલગ બાબતો છે
તેની જો વાત કરીએ, મારા માતા પિતાનું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ બાબતોને પોતાના સંબોધનમાં આવરી છે, જેમાં કોંગ્રેસ દ્વારા જે રીતે તેમને હેરાન કરવામાં આવતા હતા અથવા તો જે નિવેદનો તેમના માટે કરવામાં આવતા હતા તે તમામ બાબતો જે છે તેમણે આ પોતાના સંબોધનમાં ઉમેરી. મોદી છે ત્યાં સુધી અનામત કોઈ હટાવી નહીં શકે તે વાત પણ તેમણે કરી. ભરૂચમાં અહેમદ પટેલના પરિવારની નારાજગીનો મુદ્દો આપણે જાણીએ છીએ કે રાહુલ ગાંધી પર ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એ ટ્વીટ થકી પણ ભરૂચમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લડશે કે નહીં તેને લઈને અસમંજસતાની સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારબાદ ત્યાં આગળ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો છે અને કોંગ્રેસ ત્યાં આગળ મતદાન નહીં કરી શકે. કોંગ્રેસના જે અહેમદ પટેલના જે પોતાના પરિવારના લોકો છે તે જ ત્યાં મતદાન નહીં કરી શકે તે વાત પણ તેમણે કહી. ભાવનગરમાં મોટા કોંગ્રેસ નેતાઓની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી. કોંગ્રેસના મોટા નેતા પોતાની પાર્ટીને જ મતદાન નહીં કરી શકે, જેમાં અહેમદ પટેલના જે પરિવારની વાત છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ બાબત જણાવી હતી.